એવા વ્યવહારો કે જે ત્યાં સુધી આપણે બધા જોયા છે એક એક વ્યવહાર અલગ અલગ આપણે જોયો તો હવે એમાંના મોટા ભાગના વ્યવહારો છે અમુક દાખલામાં તે મોટા ભાગના વ્યવહારો દાખલામાં આવતા હોય એટલે અહીંયા મિશ્રણ પ્રકારના વ્યવહારો આવશે એટલે આવા દાખલા છે અગત્યના કહેવાય કારણ કે આવા દાખલાથી જ આપણને ખ્યાલ આવે કે ભાઈ કઈ વસ્તુ ક્યારે ઉધાર કરવી ક્યારે જમા કરવી ક્યાં ખાતાને કયો નિયમ અને ક્યારે લગાડવો આ બધી બાબતો આપણને આવા પ્રકારના વ્યવહાર હોય ને એના પર ખબર પડે એટલે આવા દાખલા હોય એનું ખાસ ધ્યાન રાખવાનું કે જેથી કરીને તમારે આવા વ્યવહારો છે એની પ્રેક્ટિસ વધારે થાય એની સમજ પડે અને જો આવા દાખલાઓ તમારે થી સરળ રીતે થઈ જતા હોય એટલે મતલબ કે હવે બરાબર આવડી ગયું છે તો એના માટે આવા વ્યવહારો છે આ પહેલા આપણને તો સ્વાધ્યાયની અંદર આપણે જોઈએ ને તો 13મો દાખલો છે જ્યાં બધા જ પ્રકારના વ્યવહારો આવ્યા છે અજય માહિતી દુસરી મૌલિક સાયન્સ શરૂ કરે છે આ ટ્રેડર્સના ધંધાના વ્યવહારો પછી આ નોંધ લખો તો જો આપણે દાખલો શરૂ કરીએ છીએ અહીંયા આપણે 60 ટ્રેડર્સ ની આ નોંધ લખવાની છે જો અહીં કીધું છે ને કે 60 ટ્રેડર્સ ના ધંધાના વ્યવહારો પરથી આ નોંધ લખો એટલે ટૂંકમાં 60 ટ્રેડર્સ નામનો ધંધો છે એના વ્યવહારો આપણને આપેલા છે એ વ્યવહારો પછી આ નોંધ લખવાની છે તો આપણે 60 ટ્રેડર્સ છે 60 ટ્રેડર્સ 60 ટ્રેડર્સ ની અથવા ધંધા છો પે આ નોંધ અથવા તો 60 ટ્રેડર્સ ની આનોન બરાબર એની આનોન આપણે લખી છે ફોર્મેટ આપણે જે રીતે બનાવી છે એ રીતે બનાવવાનો છે તારીખ વિગત અટાઈ પાના નંબર ઉધાર રૂપિયા ને જમા રૂપિયા તો ચાલો હવે આપણે આગળ વધીએ છીએ જો સૌથી પહેલા આપણે જોઈએ 2014 જુલાઈ ના વ્યવહાર આપેલા છે એટલે કે આ જે વ્યવહારો છે એ 2014 ની જુલાઈ માસના છે કે જેના ઉપરથી આપણે આ આમ નોંધો લખવાની છે બરાબર તો 2014 ના જુલાઈ ના વ્યવહાર આપેલા છે તારીખ લખી નાખી વર્ષ 2014 અને જુલાઈ હવે શું કીધું છે પહેલી તારીખે શું કીધું 50,000 રોકડા 20,000 ના દેવાદાર 10,000 ના માલ ચોક તથા 5,000 ના લેણદારો થી લાવી ધંધો શરૂ કર્યો હવે જો અહીં જોઈએ ને તો શું છે પછી જો રોકડા છે દેવાદાર છે અને માલ ચોક છે બરાબર તો રોકડ દેવાદાર અને માલ ચોક ત્રણેય મિલકતો છે ત્રણેય ચાલુ મિલકતો છે બરાબર રોકડ છે માલ ચોક છે દેવાદાર છે ચાલુ મિલકતો છે આપણી અને એની સાથે લેણદારો પણ આવે છે આ મુદ્દો પહેલા જ મુદ્દાથી નવો આવી ગયો કે લેણદારો આવે છે ધંધામાં જે અંગત હતા હવે ધંધાર થઈ જશે દેવાદારો જે અંગત હતા હવે ધંધાર થઈ જશે એટલે જેમ દેવાદારો આવે છે લેણદારો પણ લાવી શકે છે એટલે લેણદારો પણ લઈ આવે છે ધંધામાં તો લેણદારો આપણી જવાબદારી છે તો એ લેણદારોની હંમેશા કઈ બાકી હોય જમા બાકી બરાબર તો આપણી આમનો શું થશે તો મિલકતો જેટલી છે ધંધામાં આવશે એટલે ઉધાર માલ મિલકત ખાતાના નિયમ પ્રમાણે મિલકત આવે તો ઉધાર તો આપણે રોકડ ખાતે ઉધાર માસ્ટર ખાતે ઉધાર દેવાદાર ખાતે ઉધાર આ ત્રણેય મિલકત છે ઉધાર થઈ તે લેણદાર માટે જેટલા લેણદાર આવે છે અને જે બાકીનો તફાવત વધે છે તે મૂડી ખાતે બરાબર આ રીતે આપણો આખી આમનો થાય છે પહેલી તારીખ આપણે આમનો કરી છે પહેલી તારીખ રોકડ ધંધામાં આવે છે એટલે રોકડ ખાતે ઉધાર રૂપિયા 50,000 અને 20,000 ના દેવાદારો અહીંયા 50,000 બરાબર પછી દેવાદાર ધંધામાં આવે છે તો દેવાદાર ખાતે ઉધાર પછી માસ્ટર ધંધામાં આવે છે તો
થી ચાલુ મિલકત છે મિલકત ધંધામાં આવે તો ઉધાર લે માલ સ્ટોક ખાતે ઉધાર રૂપિયા 10000 તે લેણદારની જવાબ લખી હોય એટલે કે તે લેણદારો ખાતે હવે જો લેણદારો ખાતે કે સાઈડ પર છે 5000 બરાબર 5000 તો તે લેણદારો ખાતે 5000 અને હવે જે વર્ષે એને આપણે જવાબ દેશું મૂડી ખાતે કારણ કે ધંધાના માલિક ધંધામાં વસ્તુ લઈ આવે છે એટલે મૂડી ખાતે જાય બરાબર કે મૂડી ખાતે કેટલા રૂપિયા તો ખાતે એનો તફાવત આનો સરવાળો કરીએ એટલે બાદ કરવાનો 80000 છે એમાંથી 5000 બાદ કરીએ એટલે મૂડી ખાતે આવશે 75000 બરાબર આ ટોટલ આ થયોથી 5000 બાદ કરીએ જમા બાજુના એટલે મૂડી ખાતે જે વધ્યા રૂપિયા એ મૂડી ખાતે તફાવત થયો બા 75000 ચાલો બાબત છે રૂપિયા 50000 રોકડા રૂપિયા 20000 ના દેવાદાર રૂપિયા 10000 નો માસ્ટર રૂપિયા 5000 નો લેણદારો લાવી બધો શરૂ કર્યો તેના બરાબર આ જે બાબત છે તમારે લખવાની છે બાબત છે પછી 2 તારીખે વિજયા બેંકમાં રૂપિયા 20000 રોકડા ભરી ખાતું ખોલાવ્યું તો વિજયા બેંકમાં પૈસા ભર્યા મતલબ કે ધંધામાંથી પૈસા ગયા એટલે કે રોકડ ખાતે જમા થઈ ગયા રોકડ જાય તો જમા તો ઉધાર છે ના કરવાના તો લેનાર ખાતે ઉધાર લેનાર કોણ છે વિજયા બેંક બરાબર એમાં આપણે ખાતું ખોલાવ્યું અને પૈસા ભર્યા છે તો વિજયા બેંક ખાતે ઉધાર થાય અને રોકડ ખાતે જમા થાય અહીંયા બીજી તારીખે વિજયા બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા છે 20000 કારણ કે 20000 રોકડા ભર્યા છે આટલું ખોલાવવા માટે આટલું ખોલાવવાનું તરત જ વિજયા બેંક ખાતે ઉધાર કારણ કે લેનાર છે એના ખાતે ઉધાર તે જાય તે જમા એટલે કે તે રોકડ ખાતે 20000 જમા થઈ છે બરાબર બાબત છે રૂપિયા 20000 રોકડા ભરી વિજયા બેંકમાં ખાતું ખોલાવ્યું તેના 3 તારીખે 20000 માલ સુગોલ પાસેથી 10% વેપારી વટાવાને 10% રોકડ વટાવે ખરીદ્યો અને અડધા નાણા ચેકથી ચૂકવ્યા જો 3 તારીખની એન્ટ્રી છે એને આપણે માહિતી જોઈ લઈએ 20000 નો માલ સુગોલ પાસેથી હજુ ખરીદી થાય છે અહીંયા બરાબર 20000 નો માલ સુમોલ પાસેથી ખરીદ્યો હવે જે ખરીદી જોઈએ ખરીદી સુમોલ પાસેથી લઈએ છીએ આપણે માલ માલ કેટલાનો છે રૂપિયા 20000 નો બરાબર 20000 નો માલ આપણે સુમોલ પાસેથી ખરીદી કરી છે એટલે કે 20000 ઉપર વેપારી વટાવ સૌથી પહેલા આપણે એમાં લગાડવાનો રહેશે અને ત્યાર પછી એમાં જે રોકડેથી ચૂકવણી કરે છે એના ઉપર રોકડ વટાવ લગાવવાનો રહેશે એટલે કે પહેલા વેપારી વટાવ એટલે વેપારી વટાવ એમાંથી બાદ કરી દઈએ અને ત્યાર પછી એમાંથી જે પણ વધે છે એમાંથી જેટલી રકમ રોકડેથી ચૂકવવામાં આવે છે એના ઉપર રોકડ વટાવ લગાવવાનો છે બરાબર તો જાણે કીધું છે કે 20000 ઉપર જે વેપારી વટાવ છે વેપારી વટાવ 10% એટલે કે 2000 એટલે ખરીદી આપણી હવે 18000 ની અહીંથી દાખલો શરૂ થાય 18000 ની હવે કહે છે કે અડધા નાણા બરાબર અડધા એટલે કે આના 9000 અને બાકીના 9000 અહીંયા અડધા નાણા શું કહે છે રોકડેથી ચૂકવે ચેક ચૂકવે છે બરાબર ચેક આપે છે અડધા નાણા ચેકથી ચૂકવ્યા અડધા ચેકથી ચૂકવી અડધા બાકી રહેશે તો આ રૂપિયા માની લો કે આપણે ચેકથી ચૂકવ્યા છે આનો ચેક આપ્યો તો ચેક આપે એટલે આના ઉપર લાગે રોકડ વટાવ કારણ કે બધા ઉપર નહીં લાગે રોકડ વટાવ જેટલા રોકડા ભરશે ચેક
રૂપિયા આપશે એટલા ઉપર જ રોકડ બતાવવા પડશે, આના ઉપર નહીં મળે. બરાબર, તો 9000 ઉપર ચેક છે કેટલાનો બનશે? તો કે 9000 ભરે છે એમાંથી 10% રોકડ વર્તાવ, એટલે કે 900 રૂપિયા. બરાબર, 9000 ના 10% એટલે કે 900 રૂપિયા, એટલે કે 8100 રૂપિયાનો ચેક આપણને મળે છે. બરાબર, 8000 નો ચેક મળે, 8100 નો ચેક મળે છે, 900 વટાવ છે, વટાવ આપણને મળે છે, એટલે આપણી આવક કહેવાય. અને 9000 રૂપિયા છે એ બાકી, આ બાકી રહે છે. બરાબર, આ 9000 માંથી 8100 નો ચેક, 900 નો વટાવ, એટલે 9000 નું કામ થઈ ગયું. આ 9000 છે એ બાકી છે, એ છે સુપર ખાતે જમા થશે. બરાબર, તો આપણે આનું શું થશે? હવે જો ખરીદી કરી છે તો ખરીદ ખાતે ઉધાર થાય. બરાબર, ખરીદ ખાતે ઉધાર કર્યા પૂરા કેટલા? 18000. અહીંથી આગળ આપણે રીતે શરૂ થાય છે. ખરીદ ખાતે ઉધાર 8000, 18000, તે ચેક આપી છે એટલે બેંક ખાતે 8100, તે રોકડ વટાવ ખાતે 900, કારણ કે રોકડ વટાવ આપણે આવક છે એટલે જમા, અને તે સુમૂલ ખાતે 9000. બરાબર, એટલે આપણે આમાં લખીએ અહીંયા 3 તારીખે ચેક જેટલાનો આવે છે, પેલા ખરીદી કરી છે એટલે ખરીદ ખાતે ઉધાર, ધંધામાં માલ આવે છે ખરીદ ખાતે ઉધાર 18000, તે હવે ચેક કેટલા ના આવે છે તો તે આપણે આપીએ છીએ, તો તે બેંક ખાતે આપણે ચેક આપીએ છીએ ત્યાં 8100 નો. પછી એમાં આપણને વટાવો મળે છે, વટાવ આપણી આવક છે એટલે જમા બાજુ તે વટાવ છે, તો આપણે એમ કહીએ કે રોકડ વટાવ ખાતે ચોખટ કરી તો વધારે સારું, તે રોકડ વટાવ ખાતે 900, અને તે હવે શું છે તો કે સુમૂલના બાકી જે છે 9000, તો તે સુમૂલ ખાતે 9000. બરાબર, થઈ ગઈ બરાબર. 8100, 900 અને 9000 એટલે 18000 રૂપિયા થઈ ગયા. બરાબર છે, રૂપિયા 18000 ની ખરીદી કરી, રૂપિયા 18000 ની ખરીદી કરી, જેમાં અડધા નાણા ચેક અથવા પછી તો એમ જ કે રૂપિયા 20000 નો માલ 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે સુમૂલ પાસેથી ખરીદ્યો તેના, અને અડધા નાણા ચેકથી ચૂકવ્યા તેના. બરાબર, અડધા નાણા ચેકથી ચૂકવ્યા તેના, એ જ આપણે બાબત જે લખી શકીએ છીએ. બરાબર, ત્યાં પછી ચોથી, રૂપિયા 15000 નો ફર્નિચર પુનિત ફર્નિચર માર્ટ માંથી શાર્પ પર ખરીદ્યું, લારી વાળું 100 રોકડે થી ચૂકવ્યું. બરાબર, તો પુનિત ફર્નિચર માર્ટ માંથી આપણે ખરીદી છે મતલબ, અને ચોપટ કરી છે, શાર્પ પર ખરીદ્યું એટલે ઉધાર ખરીદી છે આપણે, અહીંયા ઉધાર ખરીદી છે. તો આપણે આમનો શું થશે, ફર્નિચર ધંધાની મિલકત છે, મિલકત ધંધામાં આવે તો ઉધાર, એટલે ફર્નિચર ખાતે ઉધાર ટોટલ રૂપિયા 15100, તે પુનિત ફર્નિચર માર્ટ ખાતે, કારણ કે આપણે ઉધાર શાખ ઉપર લીધું છે, તે પુનિત ફર્નિચર માર્ટ ખાતે 15000, અને તે આપણે લારી ભાડું રોકડેથી ચૂકવ્યું છે, રોકડ આપણી પાસેથી ગયા છે જાય તો જમા, અને તે રોકડ ખાતે 100 રૂપિયા. બરાબર, આ રીતે આપણે થશે ચોથા વ્યવહારની.
જેની અંદર આપણે ફર્નિચર ખરીદીતાની જે ખાસ ધ્યાન રાખવાનું ખરીદી શબ્દ લખવાનો નથી અહીંયા કારણ કે મિલકતની ખરીદી છે માલની ખરીદી નથી એટલે ખરીદી શબ્દ અહીંયા નહીં આવે બરાબર ચાર તારીખ ધંધામાં ફર્નિચર આવે છે તો ફર્નિચર ખાતે ઉધાર અજો મિલકત ઉપર જે ખર્ચો કરીએ છીએ આપણે એ મિલકતમાં પ્લસ થાય આપણે પહેલા કીધું તો કે મિલકત ઉપર જે ખર્ચ કરીએ આપણે મિલકતની કિંમતમાં વધારો કરે છે એટલે 15100 થઈ ગયા 15000 ની ખરીદી છે પણ એમાં જે લારી ભાડું છે એ આમાં એડ થયું એટલે 15100 થઈ ગયા એટલે મિલકતની કિંમતમાં વધારો કરે છે તે જેની પાસે આપણે લીધું છે તે પુનિત ફર્નિચર માર્ટ ખાતે રૂપિયા 15000 કારણ કે એના કરતા આપણે 15000 નું ફર્નિચર લીધું છે 100 રૂપિયા લારી ભાડું રોકડેથી એટલે તે રોકડ ખાતે રૂપિયા 100 બરાબર થઈ ગયા 15100 ભેગા જો 52 રૂપિયા 15000 નું ફર્નિચર પુનિત ફર્નિચર માર્ટમાંથી શાક પર ખરીદ્યું અને રૂપિયા 100 લારી ભાડાના ચૂકવ્યા તેના બરાબર કાગળ જે લખવાની છે રૂપિયા 15000 ફર્નિચર પુનિત ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું અને પુનિત ફર્નિચર માર્ટમાંથી શાક પર ખરીદ્યું અને રૂપિયા 100 લારી ભાડાના કપડા ચૂકવ્યા તેના ત્યાર પછી 5 તારીખે રૂપિયા 3000 નો માલ નુકસાની વાળો હોવાથી સુમલને પરત કર્યો હવે જો સુમલને પરત કર્યો એટલે શું આપણે માલ પાછો મોકલી સુમલ પાસેથી જે ખરીદી છે એમાંથી આપણે પાછો મોકલી છે એટલે સુમલ અહીંયા લેનાર છે તો સુમલ ખાતે ઉધાર બરાબર 5 તારીખે પાછો એ લેનાર છે એટલે સુમલ ખાતે ઉધાર થઈ જશે સુમલ ખાતે ઉધાર 3000 નો માલ બરાબર કારણ કે આજે અમારે આપણે સુમલની ખરીદી હતી એમાંથી આપણે 18000 ના માલની ખરીદી કરી તો 3000 નો અમે પરત કરીએ છીએ તો શબ્દ શું લખા છે તે ખરીદ પરત ખાતે બરાબર તે ખરીદ પરત ખાતે ખરીદ પરત શું કામ તો કારણ કે આપણે અહીંથી ખરીદી કરી દીધી હવે અહીંયા આપણે પરત મોકલી છે ખરીદી વાળો પરત એટલે ખરીદ પરત ખાતે 3000 બાબતજી સુમલને રૂપિયા 3000 નો માલ સુમલને પરત કર્યો તેના અથવા તો એમ કહેવાનું કે રૂપિયા 3000 નો માલ સુમલને પરત કર્યો તેના 6 તારીખે રાજેશ્રીને 12000 નો માલ 10% વેપારી વટા 10% રોકડ વટા વેચ્યો અડધી રકમનો ચેક મળ્યો અને જે કિંમતની હવે વેચાણ આવે છે શું છે જો સદાય કે રાજેશ્રીને 12000 નો માલ અહીંયા વેચાણ રાજેશ્રી પાસે વેચ્યો છે માલ છે 12000 નો એમાં વેપારી વટાવ કીધો છે 10% એટલે કે 1200 રૂપિયા વેપારી વટાવ છે બરાબર એટલે કે વેચા કેટલા 10800 બરાબર 10800 એમાં તો કીધું અડધી રકમનો ચેક આપ મળ્યો એટલે કે કેટલાનો ચેક હશે 5400 અને 5400 છે બાકી એટલે અડધી રકમનો ચેક મળ્યો આ આપણે ચેક આપીએ છીએ તો ચેક આપીએ છીએ એટલે એના પર રોકડ વટાવ મળે રોકડ વટાવ કેટલો છે ¿Qué no, pero...
40 બરાબર 5410% રોકડ વટાવ છે એટલે એ 540 થશે હવે ₹4860 અમારી વાત કરી એટલે બરાબર તો આ શું થયું તો કે આ ચેક થઈ ગયો મળે છે બરાબર પછી આ વટાવ અને આ બાકી બાકી હોય એટલે ચેન દેવાદાર છે એના હાથે જાય અને આથી વેચાણ બરાબર આપણે હવે આનો શું થાય આમાં આમ નું શું થશે જો સૌથી પહેલા શું થાય છે તો કે માલ વેચો છે રાજશ્રી ને એટલે ધંધામાં આ પૈસા આવે છે જે આવે છે બેંક ખાતે ઉધાર 4860 વટાવવાનો ખર્ચ છે અહીંયા પાંચ ખાતે ઉધાર રોકડ વટા ખાતે ઉધાર 540 પછી આ બાકી નીચે તો રાજશ્રી ખાતે ઉધાર 5400 વેચાણ ખાતે 10800 આ રીતે આપણે કરવાનું છે છ તારીખે આપણે કરીએ છીએ જો અહીંથી શરૂઆત કરીએ બેંકથી બેંકમાં રૂપિયા આવે છે એટલે કે બેંક ખાતે ઉધાર રૂપિયા 4860 વટાવવાનો ખર્ચ છે રોકડ વટાવ ખાતે ઉધાર રૂપિયા 540 પછી બાકી છે એના ખાતે ઉધાર એટલે કે રાજશ્રી ખાતે ઉધાર રૂપિયા 5400 તે સેના છે તો કે વેચાણ ના તે વેચાણ ખાતે 10800 બરાબર બાબત છે રૂપિયા 12000 નો માલ 10% વેપારી માટે 10% રોકડ વટાવે રાજેશ્રીને વેચ્યો અને અડધી રકમનો ચેક મળ્યો તેના 8 તારીખે મહેન્દ્રને રૂપિયા 15000 નો માલ 10% વેપારી માટે 10% રોકડ વટાવે વેચ્યો હવે જો 15000 નો માલ વેચી છે આપણે મહેન્દ્રને 10% વેપારી માટે 10% રોકડ વટાવે રોકડેથી વેચ્યો એવું કીધું જો રોકડેથી વેચ્યો એ ચોપટ છે એટલે બધા એક પર અહીંયા વટાવ લાગશે બધા એક પર વટાવ લાગશે તો જો શું કીધું વેચાણ છે મહેન્દ્રને બરાબર રૂપિયા 15000 નો માલ હવે અહીંયા સૌથી પહેલો શું કરવાનો વેપારી વટાવ 10% એટલે કે 1500 એટલે કે 13500 બરાબર બાના પર રોકડ વટાવ લાગશે 10% એટલે કે 1350 કારણ કે રોકડે થી વેચે એટલે પૂરેપૂરો વ્યવહાર રોકડ નો છે ઉધાર પર નથી એટલે બધા ઉપર આપણે 10% રોકડ વટાવ લગાડી છે ખાસ ધ્યાન રાખજો આગળ કાશ્યામાં શું હતું જેટલું પેમેન્ટ કરતો તેના ઉપર અહીંયા કેટલું પેમેન્ટ કરે છે તો અહીંયા પૂરેપૂરું પેમેન્ટ કરી દે છે એટલે પૂરેપૂરી રકમ ઉપર વટાવ લાગશે બરાબર એટલે કે 12150 વધે છે બરાબર તો 12150 રૂપિયા વધે છે તો અહીં આપણે થઈ જશે રોકડ રોકડેથી જ આપણે વેચ્યું છે એટલે આપણે આમનું શું થઈ જશે જો 7 તારીખે 8 તારીખે ધંધામાં રૂપિયા આવે છે વેચાણ કરી એટલે તો રોકડ ખાતે ઉધાર રૂપિયા 12150 પછી વટાવવા માટે ખર્ચ છે એટલે એ પણ ઉધાર થાય રોકડ વટાવ ખાતે ઉધાર
અને અહીં આપણે આપીએ છીએ એટલે કેટલો ખર્ચ કહેવાય 1350 તે સેના છે તો કે વેચાણના તે વેચાણ ખાતે 1350 કારણ કે વેપારી એકમની અહીં આપણે નોંધ નહીં કરી બાબત છે રૂપિયા 15000 નો માલ 10% વેપારી વાટા અને 10% રોકડ વટાવે રોકડે થી વેચ્યો તેના કોને વેચ્યો એ નો જરૂરી નથી આપણે લખો તો લખી શકીએ કે મહેન્દ્ર ને વેચ્યો તેના બાકી ચાલે 10 તારીખ ઘર વપરાશ માટે 300 નો માલ દાદા 200 રોકડા લઈ ગયા હવે માલ ઘર વપરાશ માટે છે એટલે અંગત ખર્ચ થયો એટલે ઉપાડ ખાતે ઉધાર થઈ ગયા 500 રૂપિયા તે સેના સેના છે માલ છે એટલે ખરીદી ખાતે સામે કે ગેરો માલ ખાતે ખરીદી ખાતે ને તે રોકડ ખાતે જ્યારે સામાન્ય અનુ દર વખતે કરીએ છીએ એ પ્રકારની અનુ બરાબર અહીંયા ધંધાનો માલિક ધંધામાંથી માલ અને રોકડ લઈ જાય છે તો એની આપણે આમનું કરશું 10 તારીખે 300 નો માલ છે અને 200 રોકડા લઈ ગયા 10 તારીખે ઉપાડ ખાતે ઉધાર કારણ કે ધંધાનો માલિક લઈએ છીએ એટલે આપણે શબ્દ લખશું ઉપાડ ખાતે ઉધાર રૂપિયા 500 તે માલ છે એને આપણે ખરીદ ખાતે લખશું તે ખરીદ ખાતે કેટલાનો માલ છે 300 300 અને તે રોકડ આવી ગઈ છે એટલે રોકડ જાય તો જમા તે રોકડ ખાતે 200 બાબત છે રૂપિયા 300 નો માલ અને 200 ધંધામાંથી રોકડા લઈ ગયા તેના પછી માલના પેકિંગ માટે પ્લાસ્ટિકની બેગ ખરીદી રૂપિયા 200 ચૂકવ્યા તો અંદર રોકડ છે એટલે પેકિંગ ખર્ચ ખાતે ઉધાર એટલે રોકડ ખાતે સિમ્પલ એન્ટ્રી આપણી જે ખર્ચ છે એ લખી નાખવાનો પેકિંગ ખર્ચ ખાતે ઉધાર રૂપિયા 200 તે રોકડે ખર્ચ કરી લીધેલી છે એટલે તે રોકડ ખાતે રૂપિયા 200 બરાબર બાબત છે રૂપિયા 200 માલના પેકિંગ માટે પ્લાસ્ટિકની બેગ ખરીદી તેના તારીખ બાદ પગાર મજૂરીના 2000 ચેકથી ચૂકવ્યા તો પગાર મજૂરી આપણો ખર્ચ છે તો પગાર મજૂરી ખાતે ઉધાર ચેકથી ચૂકવી છે એટલે તે બેંક ખાતે પગાર મજૂરી ખાતે ઉધાર રૂપિયા 2000 ચેકથી ચૂકવા છે એટલે બેંક જમા થશે અહીંયા કારણ કે બેંક માફી રૂપિયા જાય છે આપે છે એટલે કે આપના ખાતે જમા તે બેંક ખાતે 2000 બાબત છે રૂપિયા 2000 પગાર મજૂરીના ચેકથી ચૂકવ્યા તેના તે તારીખે રાજેશ્રી પાસે બાકી લેણા પૈકી 300 ગાલખાત પડી અને બાકીની રકમ મળી બરાબર 300 ગાલખાત એટલે 300 રૂપિયા નહીં મળે હવે તો જો રાજેશ્રી પાસે આપણે માગતા હતા કેટલા તો રાજેશ્રી પાસે આપણે અડધી રકમનો ચેક મળ્યો તો 5400 વાળો તો બાકી કેટલા હતા 5400 એમાંથી શું કીધું 300 ની ગાલખાત પડી 300 રૂપિયા વસૂલ નહીં થાય તો બાકીના તો મળ્યા એટલે બાકીના કેટલા 5100 5100 ધંધામાં મળે છે 300 ની ગાલખાત થઈ છે બરાબર રાજેશ ખાતું પૂરું થઈ છે તો આનો આમનો શું થશે રકમ મળી બરાબર તો તે કહી કે આપણે કહી છે કે રોકડ ખાતે ઉધાર 5100 ગાલખાત નુકસાની છે એટલે ગાલખાત ખાતે ઉધાર 300 તે
રાજેશ્રી ખાતે 5400 તે ટ્રેનિંગ આપણે હમણાં રોકડ ધંધામાં આવે છે રોકડ ખાતે ઉધાર 5100 અને રોકડ ધંધામાં આવે છે ઘર ખાતાની નુકસાની છે તો ઘર ખાતે ઉધાર 300 તે તેના છે તો કે રાજેશ્રી પાસેથી મેં રાજેશ્રી નું ખાતું આપણે ભરું કર્યું તે રાજેશ્રી ખાતે 5400 બરાબર 5400 વત્તા દીધે નાખી દીધા એટલે ના ખાતું પૂરું કરી દીધું બરાબર છે રૂપિયા 5400 ના લેણા પૈકી રાજેશ્રી પાસેથી 5100 રોકડા મળ્યા તેના બરાબર રોકડા મળ્યા તેના 14 તારીખે ધંધામાં વધુ નાણાં જરૂર હોવાથી એક્સિસ બેંકમાંથી 50,000ની 25,000ની 12% વ્યાજની લોન લીધી હવે એની લોન લઈએ છીએ આપણે તો લોન લીધી એટલે એનો ચેક જ આવે હંમેશા બરાબર તો ચેક ધંધામાં આવે છે એટલે ધંધામાં ચેક આવતો હોય એટલે બેંક ખાતે ઉધાર થાય અને આપના કોણ છે તો એક્સિસ બેંક છે કે જે એની 12% લોન આપે છે તો અહીંયા આપણે આમાં શું કરશો 14 તારીખે બેંકમાં પૈસા આવશે આપણે બેંકમાં એટલે બેંક ખાતે ઉધાર લેનાર બેંક હશે બેંક ખાતે ઉધાર 25,000 તે એક્સિસ બેંકની 12% લોન ખાતે આ કે આપણે લખી વધારે સાથે એક્સિસ બેંકની 12% લોન ખાતે 25,000 બાબત છે રૂપિયા 25,000 ની એક્સિસ બેંકમાંથી લોન લીધી તેના 15 તારીખે આગમાં રૂપિયા 2000 નો માલ નાશવામ્યો જેનો વિભાગને 1500 દાવો મંજૂર કર્યો આખી પડી ગયેલ માલના 200 ઉપજ્યા હવે જો અહીંયા શું થાય છે તો વિમા કંપની છે એની પાસે જે રૂપિયા કઈ મળે તો છે તો જો અહીંયા આપણે જોઈએ તો આખી જે નુકસાન થઈ છે જોઈ લઈએ 2000 નો માલ આગમાં નાશ પામ્યો જો અહીંયા આખી કેટલો માલ જાય છે માલ 2000 બરાબર પછી એમાં વીમા કંપની કેટલાનો દાવો મંજૂર કરે છે વીમા કંપની 1500 નો બરાબર એટલે 500 વધ્યા હવે આ પડી ગયેલ માલ છે એ આપણે રૂપિયા 300 માં વેચાણ કરીએ છીએ બરાબર 200 પડી ગયેલ માલ 200 ઉપજ્યા અહીંયા 200 રૂપિયામાં વેચાણ કરે છે જે માલ આખી પડી ગયો એમાં બરાબર માલ આખી પડી ગયો અને આ માલ છે એમાંની 200 રૂપિયા વેચાણ ભંગાર માલ વેચાણ કે 200 રૂપિયા ઉપજ્યા તો વેધાર 300 ઈ નુકસાન થયું થઈ ગયું ક્લિયર માલ 2000 નો પડી ગયો વીમા કંપની 1500 આપ્યા એટલે 500 રૂપિયા દીધા એમાંથી માલ આખી પડી ગયેલ માલ વેચી નાખ્યો એટલે 200 મળ્યા અને 300 આપણી નુકસાની થઈ આપણે આનો શું થશે હવે માલ તો જાય છે આપણે ધંધામાંથી બરાબર કોઈ પણ રીતે જાય છે તો ધંધામાંથી માલ ગયો 15 તારીખે તો વીમા કંપની પાસે જે આપણે લેવાના છે વીમા કંપની ખાતે ઉધાર 500 બરાબર રોકડ આપણને મળે છે રોકડ ખાતે ઉધાર 200 વીમા કંપની ખાતે ઉધાર 1500 રોકડ ખાતે ઉધાર 200 નુકસાની આપ છે એટલે એ કોણ ઉધાર થાય એટલે નુકસાની આપતી થાય નુકસાની ખાતે ઉધાર 300 તે આખી પડી ગયેલ માલ છે અને એને ગયેલો માલ કહેવાય એટલે તે ખરીદ ખાતે 2000 સમજાણું જો ગણતરી કરો ને આ રીતની સાઈડમાં આ રફ ગણતરી કે છે એની
અને દાખલામાં જે વ્યવહાર છે આખો ક્લિયર થઈ જાય ન્યામનો શું કરવી એનું પણ ખ્યાલ આવી જાય એટલે એ પરફેક્શન હોવું જોઈએ ગણતરી ગણતરી બધાય ફરજિયાત લખવાની છે જેટલી પણ આવે છે એટલી જેથી કરીને વ્યવહાર આખો સમજાઈ જાય બરાબર ચાલો 15 તારીખે એન્ટ્રી વીમા કંપની ખાતે ઉધાર વીમા કંપની પાસેથી લેવાના છે એટલે ઉધાર 1500 પછી વેચાણ કરે રોકડ ધંધા માલ છે રોકડ ખાતે ઉધાર 200 પછી 300 નુકસાન છે તો આ વૃત્તિ થઈ ગઈ નુકસાન ખાતે ઉધાર 300 તે ટોટલ જે છે કે ખરીદ ખાતે જશે તે ખરીદ ખાતે 2000 કારણ કે આખી માલ નાશ પામે છે ત્યાર પછી સોળભાઈ પુત્રોના જિંદગીના વીમા પ્રીમિયમના 450 અને આગના વીમા પ્રીમિયમ 550 બંને ચેકથી ચૂકવ્યા એટલે એક ધંધાનો પણ છે અને એક અંગત પણ છે તો અંગત પણ ઉપાડ કે સુપાડ ખાતે ઉધાર 450 આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર 550 તે બેંક ખાતે 1000 બરાબર 16 તારીખે ઉપાડ ખાતે ઉધાર 450 પછી ધંધા લખવા છે એ નામથી લખવાનો હોય આગના પ્રીમિયમ ખાતે ઉધાર 550 અને પૂરેપૂરી રકમનો ચેક છે એટલે તે બેંક ખાતે 1000 બાબત છે રૂપિયા 450 અંગત ખર્ચ ના છે રૂપિયા 550 આગનો વીમા પ્રીમિયમ ચેક થી ભર્યો તેના 18 તારીખે નિર્માણ કંપની 30 નંગ સાગુની ગોટી નમૂના તરીકે મફત આપી છે 250 માં વેચી તો આપણે રૂપિયા 250 ધંધામાં આવે છે તેની નીતિ કરવી પડે બરાબર આપણે મફત આવી તો આપણે વેચાણ કરીએ છીએ એટલે રોકડ ખાતે ઉધાર કે વેચાણ ખાતે આમનો થઈ જશે રોકડ ધંધામાં આવે છે રોકડ ખાતે ઉધાર 250 તે વેચાણ ખાતે 250 કારણ કે આપણને આ છે એના 250 ઉપજ્યા થાય પછી 20 તારીખ રાજશ્રી પાસેથી કારખાન પરતના 100 મળ્યા કારખાન આપણે જે રાજશ્રી આપણે કીધું કે રાજશ્રીની કારખાન 13 તારીખે નો હતો એમાં 300 રૂપિયા કારખાન પડી એમાંથી 100 પાછા મળે છે પણ ત્યારે રાજશ્રી નું ખાતું બંધ કરી દીધું હતું એટલે અત્યારે એની કઈ એન્ટ્રી નહીં આવે તો એન્ટ્રી શું આવશે તો ધંધામાં રોકડ આવે છે એટલે રોકડ ખાતે ઉધાર તે છે ના એટલે કારખાન પરત ના તો તે કારખાન પરત ખાતે 20 તારીખે બરાબર તો સીધી સિમ્પલ એન્ટ્રી લખવાની રોકડ ખાતે ઉધાર કારણ કે ધંધામાં રોકડ આવે છે તો રોકડ ખાતે ઉધાર 100 રૂપિયા તે કારખાન પરત થાય છે કારખાન પરત ખાતે 100 બાબત છે રૂપિયા 100 કારખાન પરતના રોકડા મળ્યા તેના બરાબર રોકડે થી મળે છે એટલે રોકડા મળ્યા તેના ત્યાર પછી 25 તારીખે એક્સિસ બેંક ની નોટ પર 250 વ્યાજ બેંકે વસૂલ કર્યું બરાબર તો બેંકે વ્યાજ વસૂલ કર્યું છે બેંક નો વ્યાજ છે કે આપણો ખર્ચ છે તો ખર્ચ ખાતે ઉધાર એટલે કે બેંક ના વ્યાજ ખાતે ઉધાર તે આપણે ક્યાં ખાતે થી લોન આવી ગયા તો તે એક્સિસ બેંક ની
लोन खाते एक हाथ पर क्या रेखा तो बराबर तो लोन आपको नहीं है लोन पर ब्याज चाहिए आपको खर्चों से तो लोन पर ब्याज आपको खर्चों से तो इन्हें खाते उधर 25 तारीख है लोन पर ब्याज खाते उधार 250 ते 21 बैंक में लोन खाता में आप जमा भी गई थी और ये चुकावता नहीं थी એટલે लोन खाता में जमा થઈ જશે એટલે લોન કે બતાવે છે અત્યારે થઈને અંગત મકાન જોડવાનો ખર્ચ 2000 દુકાન કરવાનો ખર્ચ 1000 થયો એટલે રંગરોગાન ખર્ચ થયો રંગરોગાન કરવા અંગત છે તો પાડા લઈ કે શું પાડા ખાતે ઉધાર 2000 બરાબર દુકાન નો ખર્ચ એટલે દુકાન ખર્ચ ખાતે ઉધાર 2000 દુકાન ખર્ચ ખાતે ઉધાર 1000 તે રોકડ ખાતે 3000 28 તારીખે અંગત છે ને ઉપાડા છે કે શું પાડા ખાતે ઉધાર 2000 દુકાન માટે નો ખર્ચ છે એટલે દુકાન ખર્ચ ખાતે ઉધાર કારણ કે ધંધા નો ખર્ચ છે 1000 તે કેવી રીતે છે કે રોકડે થી તો તે રોકડ ખાતે 3000 બાબત છે રૂપિયા 2000 અંગત ખર્ચના તથા રૂપિયા 1000 દુકાન ખર્ચના રોકડેથી ચૂકવ્યા તેના 29 તારીખે ઇન્ટરનેટ જોડાણની ડિપોઝિટ 2000 ચેકથી ભરી તો ડિપોઝિટ છે આપણે મિલકત કહેવાય ધંધા મિલકત આવે તો ઉધાર ડિપોઝિટ એટલે કે આપણે ખર્ચ નથી આપણે મિલકત છે ગમે ત્યારે આપણે પાછા મળશે એટલે મિલકત ધંધામાં આવે છે તો ઉધાર ઇન્ટરનેટ ડિપોઝિટ ખાતે ઉધાર કે ચેક થી ભરી એટલે કે બેંક ખાતે 29 તારીખે ઇન્ટરનેટ ડિપોઝિટ ખાતે ઉધાર चेक आई को से बैंक खाते हैं बेजा बराबर बाबा जी इंटरनेट जोड़ने रुपया बेजा ने इंटरनेट जोड़ने डिपॉजिट ना भरिया तेना બરાબર તો આ રીતે આપણો દાખલો છે ક્લિયર થઈ છે ઘણી બધી નવી નવી એન્ટ્રી ઘણી બધી એન્ટ્રીમાં શીખવા જેવી આવી એટલે આ દાખલો વ્યવસ્થિત કરી લેજો બુકમાં ઉતારીને પછી ફેસબુકમાં કરજો જેથી કરીને એક બે વખત પ્રેક્ટિસ થાય તો દાખલો ક્લિયર થઈ જાય બરાબર